બનાસકાંઠાના ડીસા તાલુકાની રામસણ હાઈસ્કૂલમાં એક સાથે બે શિક્ષક સહિત 9 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા 10 દિવસ માટે શાળા બંધ રાખવાનો આદેશ કરાયો છે. સમગ્ર દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસો ઘટી જતા ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું હતું અને લાંબા સમયથી કોરોનાને કારણે બંધ રહેલી રાજ્યની શાળાઓને પ્રથમ તબક્કામાં ધોરણ 9-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારથી પ્રાથમિક વિભાગના ધોરણ 6-8ના વર્ગો પણ શરૂ કરાયા છે. ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામની હાઈસ્કૂલના બે શિક્ષક સહિત 9 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા અઠવાડિયા સુધી શાળા બંધ રાખવા માટેની સૂચના પણ આપી છે. મંગળવારે રામસણ ખાતે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં બે શિક્ષક અને બે વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે વધુ 49 વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા તેમાં પણ 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં વધુ 15 વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરાવતા વધુ 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા હતા. કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા સાવચેતી સાથે શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ એક સાથે 11 કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ કેસની સારવાર કરવામાં આવી હતી, જેથી હરકતમાં આવેલા તંત્ર દ્વારા હાઈસ્કૂલ 10 દિવસ બંધ રાખવાનો આદેશ કરાયો છે. આ બનાવ બાદ વાલીઓએ અને શાળાના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવું અને કરાવવું પડશે, નહીં તો આગામી સમયમાં શાળાઓમાં કોરોના જેવો મહારોગને આવતો અટકાવવો કઠિન થઈ જશે. તારીખ 16 તારીખે સ્ટાફની અંદર 3 શિક્ષકોને થોડીક નબળાઈ લાગતો એમને CSEની અંદર કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા, તો એમાંથી એ વખતે 2 શિક્ષકો પોઝિટિવ આવ્યા અને 2 વિદ્યાર્થીઓને પણ થોડી નબળાઈ લાગતો એમને પણ CSEમાં ટેસ્ટ કરવા માટે મોકલ્યા, ત્યારે એમાંથી 1 વિદ્યાર્થી પોઝિટિવ આવતો તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાઇમરી હેલ્થ ઓફિસર દ્વારા એનો સંપર્ક કરી અને તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનું આગોતરા આયોજન પ્રમાણે નક્કી કર્યું અને એ પ્રમાણે PSC રામસણના સ્ટાફે તારીખ 17 તારીખે સમગ્ર ટીમ આવી અને તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કર્યો. સ્ટાફમાં બીજા કોઈ વધારાના કોઈ શિક્ષક પોઝિટિવ ના આવ્યા, પણ બાકીના 7 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતો એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અને શિક્ષણ કાર્ય બગડે નહીં અને સાથે સાથે 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ હોવાથી એમાં પણ વિક્ષેપ ન પડે એટલે શિક્ષણના હિતમાં ધ્યાનમાં રાખી અને શાળા ચાલુ રાખવાનું અને નિયામકશ્રી અને સંચાલક મંડળ તથા DA સાહેબને ભલામણથી એમની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ અમે સરકારશ્રીની SOPનું સંપૂર્ણ પાલન કરી અને શાળા ચાલુ છે અને એ પ્રમાણે રામસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 5 દિવસ પહેલાં શિક્ષકનો ટેસ્ટ કરવામાં આવેલ શરદી ખાંસીના અનુસંધાને, તો તેમનો પોઝિટિવ આવતા અમોએ જે અત્યારે હાલમાં પ્રાથમિક શાળાઓ ચાલુ કરવાનો સરકારશ્રીનો આદેશ આવ્યો છે તે અનુસંધાને જે શિક્ષકનો પોઝિટિવ આવ્યો તો તે શાળામાં અમે ટેસ્ટ સેમ્પલિંગ કરવામાં આવ્યું, તો 2 દિવસ પહેલાં પાછા 1 શિક્ષકનો આવ્યો, 2 વિદ્યાર્થીનો આવ્યો અને કાલે કરતાં પાછા પણ 5-6 વિદ્યાર્થીનો આવ્યા. એમ ટોટલ વિદ્યાર્થી શિક્ષકો સાથે 11 પોઝિટિવ આવ્યા, તેથી અમે શાળા બંધ કરવાનું સૂચના આપી અને જે અત્યારે શાળાઓ ચાલુ થઈ છે ત્યાં પણ એક આપણે સૂચન કરવામાં આવે છે કે જે સરકારશ્રીનો નિયમ છે, ગાઈડલાઇન છે, એનો સોશિયલ ડિસ્ટન્સ પાળવીએ, માસ્ક પહેરી રાખીએ, તો આપણે જે અત્યારે કોવિડ વાયરસ કોમ્યુનિટીમાં છે તો આપણે તેનાથી બચી શકીએ. આપણે દરેક શિક્ષકશ્રી આચાર્યશ્રીઓને મારી એક નમ્ર વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી આપણે શાળામાં આવી રીતે જે શાળાઓ ચાલુ થઈ છે તેમાં આનું પાલન કરીએ તો આપણે કોવિડથી બચી શકીશું.